અન્ય સમાચાર ઉપર નજર કરી, નવસારીમાં થયો ગમકવાર અકસ્માત, કાર જમ્પ મારી આઈસર સાથે ટકરાઈ. નવસારીનો હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. નવસારીના ચકલી નજીક કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો. અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 પરના અકસ્માતના દ્રશ્યો હચમચાવી નાખનારા છે. મુંબઈ તરફથી પુરપાટ આવતા કાર ચાલકે બેફામ કાર ચલાવતા અકસ્માત સર્જ્યો. પુરપાટ આવતી કાર દોડી કૂદી ધડાકાભેર આઈસર સાથે ટકરાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્છરકાંડ નીકળી ગયો. આગળનો ભાગ આખો આઈસરની અંદર ઘૂસી ગયો તો ટ્રકને પણ ભારે નુકસાન થયું. કારમાં 2 લોકો સવાર હતા, જેમાંથી 1નું મોત થયું. અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. લોકોએ ભેગા થઈ કારનો દરવાજો તોડીને લોકોને બહાર કાઢ્યા. દિયોદરમાં 4થી વધુ આંકડાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, અડધો કલાક સુધી શહેરમાં થઈ લીધું. આખલાના યુદ્ધના દ્રશ્યો છે બનાસકાંઠાના દિયોદરના. દિયોદર શહેરમાં આખલાઓએ એવો આતંક મચાવ્યો છે કે લોકો થરથર ધ્રુજી રહ્યા છે. દિયોદરની મુખ્ય બજારને આખલાઓ યુદ્ધ જડીને બાનમાં લીધી હતી. ખૂટિયાઓ એવા ઝઘડ્યા કે આખો વિસ્તાર ધૂળધાણી થઈ ગયો. મુખ્ય બજાર નજીક રેલવે સ્ટેશન નજીક 2 આખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે ઝઘડી પડ્યા. આખલો એકબીજા પર ભારે પડતા હોય તેવું દિયોદરમાં આખલા યુદ્ધ જામેલું જોવા મળ્યું. ધૂળની ડમરીઓ ઉડી, જાહેર રોડ પર આંખલાઓ બાકડતા રાહદારીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા. રોડ પર દોડધામ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. વારંવાર જાહેર માર્ગો પર રખડતા ઢોર આતંક મચાવતા હોવાથી લોકો પણ રોષે ભરાયા છે. વડોદરામાં વધુ એક જર્જરિત ઇમારત ધરાશાયી, 3 માળની બિલ્ડિંગ જમીનદોસ્ત. વડોદરા શહેરમાં ખૂબ જ જૂની ઇમારત ધરાશાયી થઈ. માંડવી વિસ્તારમાં આવેલી જર્જરિત 3 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જોકે આસપાસમાં કોઈ ન હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. બિલ્ડિંગ જમીનદોસ્ત થતા નીચે રહેલી એક કાર પર ઇમારતનો કેટલોક ભાગ પડતા કચ્છરખાંડ વળી ગયો હતો. 3 માળની જર્જરિત ઇમારતનો ભાગ અચાનક ધરાશાયી થતા આ વિસ્તાર ધ્રુજી ગયો હતો. માંડવી બેંક રોડ અપના બજાર ખાતે મંદિરની બાજુમાં આ જર્જરિત ઇમારત ધરાશાયી થતા લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. સાથે વીજ પ્રવાહ ચાલુ હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક દોડી આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો. આ ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી. આ બનાવમાં એકમાત્ર બાજુમાં પાર્ક કરેલ કારને વ્યાપક નુકસાન થયું. આ જર્જરિત ઇમારતની બાજુમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને રાતનો સમય હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. સાસરે આવેલા જમાઈની કાર પર કાટમાળ પડતા કાર દબાઈ ગઈ હતી. કારને વ્યાપક નુકસાન થયું. વડોદરામાં 1000થી વધુ શહેરમાં જર્જરિત ઇમારતો ઊભી છે, ત્યારે તેની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે. નવસારીમાં ફરી શ્વાનનો આતંક, એક જ દિવસમાં 6ને બચકા ભરતા લોકોમાં ફ્રાડ. 5 વર્ષના બાળકથી લઈને 73 વર્ષના દાદાને લીધા બાદમાં. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ઠેર ઠેર શ્વાન લોકોને બચકા ભરીને ઘાયલ કરી રહ્યા છે, ત્યારે નવસારીમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો. એક જ દિવસમાં 6ને બચકા ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો. નવસારી જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં શ્વાને આતંક મચાવ્યો. ખેરગામમાં એક જ દિવસમાં ડોગ બાઇટના 6થી વધુ કેસ બનતા લોકો ભયભીત થઈ ગયા છે. એક જ દિવસમાં શ્વાને 6 લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. આ ઘટનામાં એક બાળક સહિત કુલ 6 લોકોને બચકા ભરીને શ્વાને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. આ તમામને હાલમાં ખેરગામની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. શ્વાનને પકડવા માટે સ્થાનિક NGO અને વન વિભાગને જાણ કરવામાં આવી. અવારનવાર રખડતા શ્વાને હુમલો કર્યાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. રખડતા શ્વાનને પકડવા સ્થાનિકોએ માંગ કરી છે. ગુજરાતીઓને રખડતા શ્વાનથી મળશે છુટકારો, હવે શ્વાનની વસ્તીને કંટ્રોલ કરાશે. ગુજરાતમાં શ્વાન કરડવાની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે શ્વાનની વસ્તીને કંટ્રોલ કરાશે. શ્વાનની વસ્તી પર નિયંત્રણ રાખવા માટે રાજ્ય સરકારે અમલીકરણ અને મોનિટરિંગ માટે ઉચ્ચ કક્ષાની એક કમિટીની રચના કરી છે, જે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 ને લાગુ પડે છે. સ્થાનિક સંસ્થાને પગલાની છૂટ અપાઈ છે. હાઉસિંગ સચિવના અધ્યક્ષપદે 17 સભ્યોની કમિટી સ્થાનિક સંસ્થાને સાથે રાખી કાર્યક્રમનો અમલ કરાવશે. આ કમિટીના સભ્ય સચિવ તરીકે ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર વોર્ડના ઓફિસ ઇન્ચાર્જ કે જોઈન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારી રહેશે. આ કમિટીએ ઓછામાં ઓછા 3 મહિનામાં એક વખત બેઠક કરવાની રહેશે. એનિમલ વેલફેર બોર્ડના પ્રતિનિધિત્વ એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ, નસબંધી અને રસીકરણની અમલીકરણ એજન્સી રહી શકશે નહીં. આ કમિટી સ્થાનિક સત્તાધારી સ્તરે પશુ જન્મ નિયંત્રણ મોનિટરિંગ કમિટીની સ્થાપના કરશે, ડિસ્ટ્રિક્ટ પ્રમાણે પ્લાન બનાવશે. એટલું જ નહીં, આ કમિટી સમગ્ર રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કૂતરાની વસ્તી વ્યવસ્થાપનનું કામ કરશે. હાથમાં મીઠું લઈને અગરિયાએ કર્યા પાટણમાં ઉપવાસ આંદોલન. હાથમાં મીઠું અને મુખમાંથી વિરોધના સૂર, અગરિયાઓના વિરોધના આક્રોશના હલ્લાબોલના દ્રશ્યો છે પાટણના સાતલપુરના. સાતલપુરમાં છેલ્લા 4 દિવસથી અગરિયાઓ પરિવાર સાથે અમરણાંત ઉપવાસ પર બેઠા છે. રણમાં જવા પર પ્રતિબંધને લઈને અગરિયાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. રણમાં જવા પર પ્રતિબંધને લઈ અગરિયાઓ મેદાને આવ્યા.
સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં નામ ન આવતા અગરિયાઓની રોજીરોટી છીનવાઈ ગઈ, જેને લઈને અગરિયાઓ સાતલપુરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તંત્ર દ્વારા સત્વરે ન્યાય આપે અને રણમાં 10 એકર વિસ્તારમાં મીઠું પકાવવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. માંગ નહીં સ્વીકારાય તો ચૂંટણી બહિષ્કાર કરશે અગરિયાઓ. અગરિયાઓનું કહેવું છે કે કોઈ પણ અધિકારીઓ મુલાકાત માટે નથી આવ્યા, આરણમાં જવા દેવાની માંગ છે. ઉપવાસ પર બેઠાને 4 દિવસ થવા છતાં નથી કોઈ રાજકીય નેતાએ મુલાકાત લીધી કે ન તો કોઈ અધિકારી દ્વારા મુલાકાત કરાઈ. જૂનાગઢના ગિરનાર પરની દુકાનો 4 દિવસે ખુલી, વેપારીઓની હડતાલનો અંત આવ્યો. જૂનાગઢમાં ગિરનાર પર 4 દિવસે દુકાનો ખુલી. 4 દિવસથી બંધ દુકાનો ખુલતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો. ગિરનાર પર પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પાણીની બોટલ વેચવા પર રોક લગાવવા વેપારીઓએ ગિરનારની સીડીઓ પર દુકાનો બંધ રાખી હતી. 4 દિવસથી દુકાનો બંધ રાખીને વેપારીઓ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ તંત્રે વેપારીઓની વાત માની લીધા. જૂનાગઢના ગિરનાર પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વેપારીઓની હડતાલ સમેટાઈ. તંત્ર અને વેપારીઓ વચ્ચે ચાલતા ઘર્ષણનો આજે અંત આવ્યો. પાણીના કેરબા શક્ય ન હોવાથી ટેટ્રાપેકમાં પાણી વેચવાનો વિકલ્પ વેપારીઓને તંત્રએ સ્વીકાર્યો. 4 દિવસ બાદ ગિરનારની સીડીઓ પર દુકાનો ફરી શરૂ થઈ. હજુ આગામી દિવસોમાં સીડી પર અને પર્વત પર સફાઈ કર્મીઓ ફાળવવા વેપારીઓ દ્વારા કરવામાં આવશે રજૂઆત. શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઉનાળાની બદલે ચોમાસું શરૂ થશે. ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. માર્ચમાં મહામાવઠું ત્રાટકશે. રાજ્યમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે, પણ હવે ઉનાળો શરૂ થવાનો નથી. ઉનાળાને સાઇડલાઇન કરી ચોમાસું એન્ટ્રી મારી શકે છે. માર્ચ મહિનાની શરૂઆતમાં ફરી એકવાર માવઠું ત્રાટકી શકે છે. માવઠાના એંધાણ 28 ફેબ્રુઆરીથી થઈ જશે. ખેડૂતોની મુશ્કેલી વધે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. 28 ફેબ્રુઆરીએ વાદળવાયુ આવવાની શક્યતા છે. માર્ચની 1-5માં મોટા ફેરફાર આવી શકે છે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આખા ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ વખતે મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. કચ્છમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. 7-12 માર્ચમાં હવામાનમાં મોટા પલટા આવશે. આ સાથે હવામાનના અણધાર્યા ફેરફારો માર્ચના મધ્યમાં આવી શકે છે. 15 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની ઉપર જવાની શક્યતાઓ છે. જોકે વચ્ચે હવામાનમાં પલટા આવવાથી મહત્તમ તાપમાનમાં વધઘટ થતી રહેશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ગઢડામાં ગોપીનાથજી મહારાજને 2.5 કરોડ રૂપિયાનો સુવર્ણ રત્ન મુગટ અર્પણ. ગઢડા ખાતે આવેલા વડતાલ થાબાના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર ગોપીનાથજી દેવને આશરે 2.5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા સોનું અને રત્નજડિત કલાત્મક દિવ્ય મુગટ ભક્ત પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યો. મુંબઈના પારેખ પરિવાર કિંમતી મુગટ ગોપીનાથજી મહારાજના ચરણોમાં અર્પણ કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. આ માટે ગઢડા આવી પહોંચ્યા હતા. મુંબઈના ચંદ્રેશભાઈ જશવંતલાલ પારેખે પરિવાર તરફથી હીરાજડિત સુવર્ણ મુગટ ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યો, જે દરમિયાન ગોપીનાથજી દેવ મંદિર ખાતે આવેલા દરબારગઢમાં આચાર્ય રાકેશ પ્રસાદજી તથા વડતાલના નવતમ સ્વામી સહિતના સંતો તથા હરિભક્તોને રાજકીય